ભરૂચ અંકલેશ્વર વચ્ચે બોરબાઠા બેટ ગામના રેલવે ઘર નાળા પડે કે યુગલે ટ્રેનની સામે પડતો મૂકી આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વરના જ પરિણીત અને એક પુત્રીના પિતા એવા યુવાનને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે બોરબાઠા બેટ ગામ પાસેના રેલવે ઘર નાળા પર કેરલા સંપર્ક ક્રાંતિ ટ્રેનની સામે એક યુવક અને યુવતીએ પડતું મૂકી જીવનનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી બંનેના મૃતદેહને હટાવી તેમની ઓળખ માટેના પ્રયાસ શરૂ કર્યા હતા. પ્રાથમિક તબક્કે જ પ્રેમી યુગલે કોઈ કારણસર ફાની દુનિયાને અલવિદા કરવા આત્યંતિક પગલું ભર્યું હોવાનું જણાઈ આવ્યું હતું. દરમિયાનમાં મૃતક યુવાનના પરિવારજનોનો સંપર્ક થતાં તેનું નામ તૌફિક ખાલિક શેખ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માલુમ પડ્યું કે મૃતક તૌફિકના લગ્ન થયેલ હતા, તેને 3 વર્ષની પુત્રી પણ હતી. જોકે બીજી તરફ યુવતીની ઓળખ મેળવવાનો પ્રયાસ કરતા તેનું નામ અમરીનબાનુ જૈનુર આબિદીન બરફવાલા રહેવાસી મુલ્લાવાડ અંકલેશ્વર હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી મામલાની તપાસ શરૂ કરી હતી. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તૌફિક પિરામણ નાકા પાસે આવેલી તેમના ભાઈની દુકાને કામ કરતો હતો. તેને અન્ય કોઈ સાથે સંબંધ હોય તેવો કોઈને સ્વપ્ને ખ્યાલ ન હતો. દરમિયાનમાં બપોરે તેના પિતરાય ભાઈની મોપેડ લઈને નીકળ્યો હતો, જે મોપેડ બોરભાઠા બેટ પાસેના રેલવે બ્રિજની નીચે બિનવારસી હાલતમાં પડેલી મળી આવી હતી. તો સે બપોરે પિતા સાથે જમવા બેઠો હતો. મારા પુત્રએ કયા કારણોસર આ પગલું ભર્યું તે સમજાતું નથી. તેને અન્ય યુવતી સાથે સંપર્ક હોવા અંગે અમને કોઈને કોઈ જ ખ્યાલ નથી. બપોરે તે મારી સાથે જ જમવા માટે બેઠો હતો ત્યારે તેણે અમારી કાર વેચીને નવી લેવા માટેની વાત કરી. મેં તેને પણ કહ્યું કે તને જે યોગ્ય લાગે તેમ કર, પણ પછી આ થઈ ગયું, મને કાંઈ સમજાતું જ નથી. મૃતકની પત્ની સચિન પિયરે ગઈ હતી. તૌફિકના લગ્ન સચિનની યુવતી સાથે થયા હતા, જેનાથી તેમને 3 વર્ષની પુત્રી પણ હતી. પરિવારના જણાવ્યા અનુસાર તૌફિકની પત્ની કાલે જ સચિન ખાતે ઈદના તહેવાર નિમિત્તે પિયરે ગઈ હતી. દંપતી વચ્ચે કોઈ તકરાર ન હતી ત્યારે પતિના અપમૃત્યુની જાણ થતાં તેઓ તુરંત અંકલેશ્વર આવવા માટે રવાના થયા હતા.